Hello children, standard 5, subject English, unit 3, travel time, part 6. आपने activity 4 app मा true false એટલે કે ખરા ખોટા જોયા હતા અને મેં તમને કીધું કે activity 4 જે માં યોગ્ય ક્રમ માં ગોઠવીને સાચું વાક્ય બનાવવાનું છે બરાબર તો આપણે જોઈએ તો નેહા બેન ફ્રૂટ્સ હેઝ તો આપણે વાક્યને યોગ્ય ક્રમ માં ગોઠવવાનું છે કે નેહા બેન હેઝ ફ્રૂટ્સ એટલે કે નેહા બેન પાસે શું છે ફ્રૂટ્સ છે હવે બીજો છે ગોલુ પ્લેઇંગ ઇઝ ગોલુ પ્લેઇંગ ઇઝ એટલે કે ગોલુ ઇઝ પ્લેઇંગ શું લખીશું આપણે ગોલુ ઇઝ પ્લેઇંગ શું લખીશું ગોલુ ઇઝ પ્લેઇંગ લખો બીજું વાક્ય છે ગોલુ ઇઝ પ્લેઇંગ જોડે લખતા જજો જોડે જોડે પિંકુ ગોલુ સિસ્ટર ઇઝ આપણે લખીશું પિંકુ ઇઝ ગોલુ સિસ્ટર પિંકુ ઇઝ ગોલુ સિસ્ટર ફોર ફાધર ઇઝ રોહિત ભાઈ ગોલુસ તો રોહિત ભાઈ ઇઝ ગોલુસ ફાધર રોહિત ભાઈ ઇઝ ગોલુસ ફાધર नेक्स्ट पांच गोलूस रेड इज बॉल तो आप शू लखीश गोलूस बॉल इज रेड गोलूस बॉल इज रेड एट्ले के गोलो नो बॉल केवा रंग नो छे लाल कलर नो छे गोलूस बॉल इज रेड સિક્સ આર દેર સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ આપણે શું લખીશું દેર આર સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ દેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ દેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ સેવન ઇઝ પિંકુ ગોલુ સિસ્ટર ઇઝ પિંકુ ગોલુ સિસ્ટર તો આપણે શું લખીશું આપણે આમાં સેન્ટન્સમાં પણ થોડી ભૂલ છે ઇઝ પિંકુ ગોલુ સિસ્ટર તો એ તો સાચું જ આવશે તો શું આવશે સાચું જ આવશે એટલે વાક્ય સાચું ને સાચું જ આવશે પણ તમારે આમાં પ્રશ્ન ઇઝ ગોલુસ ઇઝ ગોલુસ પિંકુ સિસ્ટર એ રીતનું આવે ઇઝ ગોલુસ અને સેન્ટન્સ એવું હોય ઇઝ ગોલુસ પિંકુ સિસ્ટર ઇઝ ગોલુ ઇઝ ગોલુસ પિંકુ સિસ્ટર તો આપણે શું લખીશું વાક્ય શું લખીશું ઇઝ પિંકુ ઇઝ પિંકુ ગોલુ સિસ્ટર ઇઝ પિંકુ ગોલુ સિસ્ટર એટલે પિંકુ ગોલુની બહેન છે હવે નીચે આપણે આપ્યું છે એક્ટિવિટી 5 માં એક્ટિવિટી 5 માં આપણને એક ગેમ આપી છે મેક યોર ગ્રુપ તમારે ગ્રુપ બનાવવાનું એમાં થોડા વિદ્યાર્થીએ શું કરવાનું છે આ રમત માટે વિદ્યાર્થીઓએ વાહનોના નામ શહેરોના નામ વર્ગના વિદ્યાર્થીઓના નામ ફળના નામ રંગના નામ પ્રાણીઓના નામ પક્ષીઓના ચિઠ્ઠી આ બધા નામ તમારે કોઈ પણ ચોઈસ કરવાનું અને બધાને ચિઠ્ઠી આપવાની ત્યારબાદ દરેક વિદ્યાર્થી પોતાના વિભાગમાં આવતા બીજા નામોને શોધવાના રહેશે શું કરવાનું હોય બીજા નામો બીજો વિભાગ હોય એને આપણે નામ શોધવાના હોય તો આ માટે વિદ્યાર્થી અમને જેવા નીચે ઉચ્ચારણની વાત કરે તે રીતનું ધ્યાન રાખવાનું ફર્સ્ટ આઈ હેવ અ લાયન ડુ યુ હેવ એની એનિમલ્સ શું તમારી પાસે બીજું એનિમલ છે તો
स्टूडेंट प्ले नंबर सुनो, कम हियर यहाँ। आई हैव ऑल्सो एन एनिमल्स, मेरी पास प्राणी है। आई हैव अ रैबिट, शू है मेरी पास प्राणी है। एम तमारे फ्रूट नो पण करी शकाय के आई हैव अ एप्पल अथवा तो आई हैव एन ऑरेंज। बराबर आ रीतनी तमारे चिट्ठी तैयार करवानी अने ग्रुप में आ रीतने रमत रमी शकाय छे। हवे एक्टिविटी सिक्स जे छे, एक्टिविटी सिक्स में आपणे उदाहरण प्रमाणे आपेली विगतोने आधारे दरेक व्यक्तिनी विगत लखो। शू लखवानुं छे? दरेक व्यक्तिनी विगत लखवानी छे। हवे आपणे आप्युं छे नेम विश्व, विश्व आप्युं छे 10 years old, 10 वर्षनी छे, स्टूडेंट छे, कर्ली हेर छे अने टॉल छे। कर्ली हेर एटले वरांक, वांकड़िया, वांकोड़िया, कर्ली एटले वांकोड़िया अने ती केवी छे? ऊंची छे। हवे एनुं उदाहरण प्रमाणे एनुं आखुं वाक्य केवी रीते बनाव्युं छे? विश्व इज अ गर्ल, आ ચિત્રના આધારે આપણે ના કે કોણ દેખાય છે? છોકરી છે, તો વિશ્વ ઇઝ અ ગર્લ। સી ઇઝ 10 years old, તે 10 વર્ષની છે। સી ઇઝ અ સ્ટુડન્ટ, તે એક વિદ્યાર્થી છે। પછી સી હેઝ કર્લી હેર, તેને વાંકડિયા વાળ છે। સી ઇઝ ટોલ, તે કેવી છે? ઊંચી છે। એટલે બાજુમાં નીચે જુઓ, ને મિસ્ટર વસાવા और डॉक्टर, डॉक्टर 52 years old, 52 वर्षना है और सॉल एट थोड़ा नीचा है। तो आप सेंटेन्स कई रीते बनावशू? मिस्टर वसावा, मिस्टर वसावा कौन है? मिस्टर वसावा कौन है? तमने ध्यान है मिस्टर वसावा इज अ मैन। कौन है? मिस्टर वसावा इज अ मैन। डॉक्टर, ही इज अ डॉक्टर। ही इज 52 years, અને ही इज सॉ परमार बतावी छे। शू बतावी छे? मिसिस परमार। तो मिसिस परमार कौन छे? तो मिसिस परमार इज अ कौन छे? वुमन छे। मिसिस परमार इज अ वुमन। मिसिस परमार वुमन। पछी केटला वर्षना छे? 35 वर्षना। She is 35 years old. पची एक ते कौन छे? तो हेड ट्रेसर छे। तो she is हेड ट्रेसर। मैं ते क्या बात छे? ज़्यादा छे। तो लखवानु she is हेड। તે કેવા છે? જાડા છે। તો આ રીતે આપણે આવા દરેક વ્યક્તિની વિગત આપણે આ રીતે તૈયાર કરવાની છે। શોર્ટમાં તમને આપેલું હોય તો તમારે આ રીતે દરેક વ્યક્તિની વિગત તૈયાર કરતા આવડવી જોઈએ। અહીંયા આગળ આપણે શું શું જોયું? એક્ટિવિટી 4G જોયું, યોગ્ય ક્રમમાં ગોઠવવાનું જોયું। ત્યારબાદ આપણે એક રમત હતી, એ તમારે રમતને ધ્યાનમાં રાખીને વાંચી લેવાની અને કઈ રીતે રમાય એ પણ તમારે ધ્યાન રાખવાનું, તમારે ગ્રુપ બનાવવાના અને જુદી જુદી ચિઠ્ઠી 2 વિભાગને આપવાની અને પછી એકબીજાને પૂછવાના પ્રશ્નો। ત્યારબાદ એક્ટિવિટી 6માં આપણે દરેક વ્યક્તિની વિગત જોઈ, પહેલાં તો વિશ્વાની જોઈ, પછી મિસ્ટર વસાવાની જોઈ અને પછી છે મિસિસ પરમાની જોઈ। હવે આપણે એક્ટિવિટી 7 એમાં છે ગોરુઝ ફેમિલી ચાર્ટ, એમાં ગોરુના ફેમિલીનો ચાર્ટ છે, એ તમે તૈયાર રાખજો, તૈયાર રાખજો। આપણે પાછળનો જે પાઠ છે એ આપણે આગળના પાઠમાં આપણે ગોળનું ફેમિલી આપણે
चार्ट जोईशुं। अहींया आगळ पार्ट सिक्स हूँ पूरो करूँ छूँ।